સગીરભાઈની યુવતી તથા તેની બહેનપણીને રસ્તામાં રોકી ચપ્પુની અણીએ છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ઉધન પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકને તીક્ષ્ણ હથિયારથી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટેલા રીઢા ગુનેગારને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. તો આવો જોઈએ સુરતથી અમારા સહાયક સુનિલ ગંજાવાલાનો એક રિપોર્ટ. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/2/2023 રોજ આ કામના ફરિયાદી યુવતીએ ફરિયાદ આપેલ કે ગઈ તારીખ 23/2/2023 રોજ બપોરના સમયે પોતાની બહેનપણી ઉંમર વર્ષ 14 સાથે નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ બાબા મેમોરિયલ હોસ્પિટલ પાછળ આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં જીઈબી ઓફિસે લાઇટ બિલ ભરીને પસાર થતા હતા. તે વખતે રીઢો ગુનેગાર ગણેશ ઉર્ફે ગણ્યુ વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોરનાઓએ પોપેડ ઉપર આવી બંને યુવતીઓને રસ્તામાં રોકીને છેડતી કરી ગંદી ગાળો આપતા ગાળો આપવાની ના પાડેલ, જેથી ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયેલા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 18/2/2023 રોજ ફરિયાદી શ્રી ગણેશ સેદાણે રહે ભીમનગર આવાસ ઉધના સુરતના ઉધના રોડ નંબર 13 ઉપર જતા હતા. તે વખતે આરોપી ગણેશ ઉર્ફે ગણ્યા વાઘ તથા પ્રેમ ઉર્ફે ચોર તથા શનિ બોરશે ઝઘડો કરેલ અને ગણેશ ઉર્ફે ગણ્યા વાઘે ફરિયાદીશ્રીની જાંઘમાં ચક્કુ મારી ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયેલ. મુજે અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં આઈપીસી 323/324/506/506-2 તથા ઈપી એક્ટ 135 મુજબનો ગુનો દાખલ થયો હતો. તારીખનો બનાવ છે. બે છોકરીઓ પોતે લાઇટ બિલ ભરીને પરત લગભગ બાબા મેમોરિયલ હોસ્પિટલની બાજુમાંથી પસાર થતી હતી. તે દરમિયાન બે મોપેડ ઉપર એક મોપેડ ઉપર બે માણસો આવી છોકરીઓને રોકીને એમની જોડે દિવસ વર્તન કરેલું, તેમને ગાળાગાળી કરેલી અને ચપ્પુને બતાવીને એમને મારી નાખવાની ધમકી પણ આપેલી. એટલે તાત્કાલિક આ છોકરીઓએ ફરિયાદીની અમે ફરિયાદ લીધી છે અને આઈપીસી 354D મુજબ તેમજ પોક્સો મુજબ બંને આરોપીમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને એમાંથી ગણિયો ઉર્ફે વાઘ નામના આરોપીને એરેસ્ટ કરવામાં આવે છે. આ ગણિયો વાઘ અગાઉ પણ લગભગ 5-7 પોલીસ સ્ટેશનોમાં 18 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ કરી ચૂક્યો છે અને હમણાં જ જેલમાંથી છૂટેલો છે અને એને આ ગુનાના કામે આજે રોજ અટક કરવામાં આવી છે. એની સાથે એનો છોકરો બીજો એક હતો, એ પ્રેમ ઉર્ફે નામનો ચોર નામનો એક વ્યક્તિ છે, એને હજુ શોધખોળ ચાલુ છે. હા, આની વિરુદ્ધમાં અગાઉ પણ પાસા થઈ ચૂકેલી છે અને હવે પણ બીજી અટકાયતી પગલાં લેવામાં આવશે.